તો આ સાથે આગળ વાત કરીએ સમાચારોમાં. રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદિત નિવેદનના મામલે અત્યારે તો ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર ચૂંટણી કમિશનરને રિપોર્ટ આપશે. આચારસંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર અને સિટી પ્રાંત અધિકારીએ સતત 3 દિવસ સુધી તપાસ કરી છે. રૂપાલાના નિવેદન અંગે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી છે. તો સાંજ સુધી કલેક્ટર પ્રભાવ જોશી તપાસ રિપોર્ટ મોકલશે. અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. તો અત્યારે ગુજરાતમાં જે પણ રાજકીય હલચલ ચાલી રહી છે તેમાં સૌથી મોટો મુદ્દો એ છે કે પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું, ટિપ્પણી કરી, તે મુદ્દે હવે ક્ષત્રિય સમાજ ભારે રોષ દાખવી રહ્યો છે. મહિલાઓ પણ ક્ષત્રિય સમાજની મેદાને ઉતરી છે અને આ જ મુદ્દે રિપોર્ટ સોંપવામાં આવશે. સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ગૌરવ, અત્યાર સુધી તપાસ કરવામાં આવી, તેનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવશે, શું વિગતો? રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી ને તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી કમિશનરને આ જે રિપોર્ટ છે તે સુપરત કરવામાં આવશે. આચારસંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર તથા સિટી પ્રાંત બે દ્વારા તમામ જે સાહિત્ય છે તે એકત્ર કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધી આ તપાસ છે તે કરવામાં આવી છે. પરસાણા નગર ક્ષત્રિયો અંગે જે બોલ્યા છે તે વિડીયો સામે આવ્યો છે ને સહિતની બાબતો છે તે ચકાસણી કરવામાં આવી છે. સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે કે તે અત્યાર સુધીનો તપાસનો રિપોર્ટ છે તે ચૂંટણી પંચને મોકલશે. એટલે કે ક્યાંક હવે રૂપાલાની જે મુશ્કેલી છે તેમાં પણ વધારો છે તે થઈ શકે. બિલકુલથી ગૌરવ, આભાર આપનો.